प्रभु आपना थी दूर रही ने माता केवी रीते मजा में होय अने कहे छे के तमारा थी ए दूर होय तो ए केवी रीते मजा में होय। राम कहे छे हां ए पण साचो पण कहे मारी बीटी सीता ने आपी हती मारो संदेशो आप्यो हतो सीता ए मारा माटे कई संदेशो केवड़ाव्यो छे अने ने हनुमानजी ने प्रश्न करे छे के तमे सीताजी ने बीटी आपी अने संदेशो मारो एना सुधी पहोंचाड्यो अने एने सामे शुं संदेशो आप्यो। हनुमान जी कहे छे हाँ प्रभु ए वीटी थी तो माताजी ए मने ओळख्यो अने मारी साथे वात करी। माताजी ए कह्यु के प्रभु ने कहेजो के चिंता न करे पण प्रभु साचुं कहूं तो मने माताની ખૂબ જ ચિંતા થઈ છે એટલે કહે છે કે હા એ વીટી દ્વારા જ મને સીતા માતાએ ઓળખ્યો અને મેં એની સાથે વાતચીત કરી પણ મને હજુ બહુ જ બીક લાગે છે એમની બહુ જ ચિંતા થાય છે। એક વાનર બોલે છે હનુમાન તમે છે ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં એટલે કે છે હનુમાનજી તમે અહીંયા સુધી ગયા તો માતા સીતાને સાથે કેમ ના લાવ્યા। હનુમાનજી કહે છે મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં પણ માતાજીએ ના પાડી। માતાએ કહ્યું કે તું સંદેશાવાહક છે એટલે કે જે માતા સીતાએ કહ્યું કે ના તું માત્ર સંદેશાવાહક જ છો તો તું એ જ કાર્ય કર તે તારું કાર્ય એટલે તારું કામ કર તું જા હું તો મારા સ્વામી શ્રી રામ સાથે જ આવીશ અને કહે છે કે તું એક સંદેશાવાહક છે તું રામનો સંદેશો લઈને અહીં આવ્યો છે અને તું એ કાર્ય કર મને તેવા કોણ આવશે શ્રી રામ આવશે। સુગ્રીવ બોલે છે ધન્ય માતા ધન્ય પ્રભુ પર આપનો કેવો અટલ ભરોસો એટલે કહે છે કે માતાને આપના પર કેટલો અટલ વિશ્વાસ અને ભરોસો છે। હનુમાનજી કહે છે પ્રભુ આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ ત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે કદાચ માતાને તકલીફ આપે। હનુમાન ફરીથી રડવા લાગ્યા એટલે કહે છે હવે આપણે થોડી ઝડપથી એટલે ઉતાવળથી ત્યાં લંકા સુધી પહોંચવું જોઈએ કારણ કે હવે હનુમાનજી ત્યાં ગયા અને અશોક વાટિકામાં બધું ફેતન ફેતન કરી નાખ્યું અને બધી આખી લંકા સળગાવી નાખી એટલે કહે છે કે હવે બધા ગુસ્સામાં હશે એટલે ક્યાંક માતા સીતાને એ તકલીફ ન પહોંચાડે એમ કહી અને હનુમાનજી રડવા લાગે છે। રામ કહે છે હા હનુમાન આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું તું સીતાની ચિંતા છોડી દે આવા હજાર રાવણ આવે કે લાખો રાક્ષસો આવે સીતાનો વાડ પણ વાપો નહીં કરી શકે એટલે કે છે કે તું ચિંતા છોડી દે સીતાનો કોઈ વાડ પણ વાપો કરી શકશે નહીં કારણ કે સીતાજી છે પોતે એટલા શક્તિશાળી હતા કે કોઈ એને અડી પણ ન શકે એ ખુદ એટલા કારણ કે ધરતી પુત્રી છે સીતા એક બહુ જ શક્તિશાળી એવી સ્ત્રી હતા। હવે આના આધારે આપણે વિકલ્પો જે આપ્યા છે એના ઉત્તર આપવાના છે તો પેલું છે એ વીટીથી તો માતાને મને ઓળખ્યો હવે અહીંયા ત્રણ ઓપ્શન આપ્યા છે હનુમાને વીટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા રાવણે વીટી બતાવી એટલે સીતાજી ઓળખી ગયા સીતાએ વીટી જોઈ ને રામ ઓળખ્યા તો આમાંથી સાચું વાક્ય છે હનુમાને વીટી બતાવી એટલે સીતાજી તેમને ઓળખી ગયા એ વાક્ય સાચું છે। હવે ત્યારબાદ છે પેલું પ્રભુ આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય તો સીતાજી દુઃખી છે રામ દુઃખી છે કે રામ અને સીતા દુઃખી છે તો ત્યાં જવાબ આવશે સીતાજી છે એ દુઃખી છે કારણ કે પ્રભુ રામથી દૂર હોય તો એ દુઃખી જ હોય ને એટલે અહીંયા આવશે સીતા દુઃખી છે। ત્યારબાદ છે માતાને પ્રભુ પર કેવો અડગ ભરોસો એટલે સીતાને રામ પર ડગે નહીં એ તેવો વિશ્વાસ છે। બીજું રામને ખબર છે કે સીતા જાતે પાછા આવશે ત્રીજું
सीता ने विश्वास छे के राम लेवा नहीं आवे। तो आमांथी साचो विकल्प शुं छे? तो के सीता ने राम पर डगे नहीं एवो विश्वास छे के राम मने लेवा आवशे। त्यां आवशे अ, एना उपर तमारे सचाई निशानी करवानी रहेशे। मैं अहींया बधा ऑप्शन लख्या नथी कारण के आपणे एटली बधी जग्या छे नहीं, एटले मैं जे साचो विकल्प छे ए ज लखी नाख्यो छे अने तमारे आ रीतना त्यां राइटिंग निशानी करवानी छे अ उपर। હવે ત્યારબાદ છે ત્રીજું, હજાર રાવણ કે લાખો રાક્ષસો આવશે તો પણ સીતાનો વાળ વાપો નહીં કરી શકે। હવે આમાં ત્રણ ઓપ્શન આપ્યા છે। પહેલું, સીતાના વાળ ખૂબ મજબૂત છે અને વાળી શકાય નહીં એવા છે। અને બીજું, સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમનું નુકસાન ન પહોંચાડી શકે। ત્રીજું, રાવણ અને રાક્ષસો એટલા બધા ઢીલા છે કે એ વાળ પણ વાપો કરી શકે એમ નથી। તો ત્યાં શું આવશે? તો કે બ આવશે, સીતા પોતે એટલા શક્તિશાળી છે કે એમને કોઈ પણ નુકસાન પહોંચાડી શકે એમ નથી। તો અહીંયા આવશે બ, સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ તેમને નુકસાન કરી શકે એમ નથી। હવે ત્યારબાદ સામેના પેજ ઉપર, સાહેબ ગીત ગાય એટલે બધું કામ પડતું મૂકીને એમને સાંભળતા રહીએ। હવે આપણને ત્યાં ઓપ્શન આપે છે, હવે આપણે વાર્તા બાદ મૂકશું થોડું। તો એમાં શું આવશે? સાહેબ બહુ સરસ ગીત ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે। બીજું, સાહેબ એટલું ધીમું ગાય છે કે આપણે સાંભળવા માટે બીજા કામ બંધ કરવા પડે અને ત્યાં જવું પડે। અને ત્રીજું છે, બીજા કામ એટલા ખરાબ છે કે એના કરતા તો સાહેબનું ગીત સાંભળવું સારું। તો અહીંયા પહેલું ઓપ્શન આવશે અ, સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે। તો ત્યાં આવશે અ, તો અ ઉપર આપણે રાઈટ નિશાની કરતા જવાની છે। પાછળનું છે, રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે છે। તો શું આવશે? પહેલું ઓપ્શન છે, રોહન સસલા જેટલી ઝડપથી દોડે છે સસલું ખૂબ ધીમે દોડે છે, કે રોહન સસલા કરતા પણ વધારે ઝડપથી દોડે છે। તો ત્યાં ઉત્તર આવશે, રોહન સસલા કરતા પણ વધુ ઝડપથી દોડે છે એટલે રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે। તો અહીંયા ઓપ્શન આવશે ક, રોહન સસલા કરતા પણ વધુ ઝડપથી દોડી શકે છે। તો આ રીતના તમારે આખી વાર્તા સમજો અને અહીંયા જે વિકલ્પો આપ્યા છે એના વ્યવસ્થિત ઉત્તરો તમારે જોઈ અને લખતા જવાના છે, સાથે અહીં યાદ પણ રાખો જેથી આપણને એક્ઝામ હોય ત્યારે લખવામાં અને સમજવામાં ઈઝી પડે। તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું। થેન્ક યુ।